નમસ્કાર, ધર્મ થી ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શૌનક વ્યાસ. મિત્રો, તીર્થ એને કહેવાય કે જ્યાં પગ મુક્તાની સાથે જ વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય. આમ તો આખું ભારત વર્ષ એક તીર્થ સમાન જ છે, પણ ભારત વર્ષમાં પણ 7 મહાતીર્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ 7 મહાતીર્થો પૈકીનું એક મહાતીર્થ એટલે ઉજ્જૈન નગરી, અને ઉજ્જૈન નગરીમાં આવેલું મહાકાલનું મંદિર. તો ચાલો આજે આપણે પણ ઉજ્જૈન નગરીની મુલાકાત લઈએ, અહીં આવેલા દિવ્ય ધામોની મુલાકાત લઈએ અને મહાકાલેશ્વરના દર્શન કરીએ. સમુદ્ર મંથનનું સૌથી મોટું ફળ હતું અમૃત, અને અમૃતની પ્રાપ્તિ માટે દેવતા અને અસુરો વચ્ચે સંઘર્ષ ખેલાયો. આ સંઘર્ષમાં અમૃતના કેટલાક ટીપા ધરતી પર પડ્યા. પૃથ્વીના જે ભૂમિ ભાગમાં અમૃતના ટીપા પડ્યા તે ભૂમિ તીર્થ બની ગઈ. આવું જ એક તીર્થ છે ઉજ્જૈન, એટલે અવંતિકા, જેની ભૂમિ જ નહીં પાણી પણ અમૃત સમાન છે. વિરાજમાન મૂર્ધનિ ધગ 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 જલ લલાટ પટ્ટ પાવક કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ. કહેવાય છે કે ક્ષિપ્રા નદીમાં પાણી નહીં પણ અમૃત વહે છે, અને ક્ષિપ્રા નદી ભગવાન વિષ્ણુના શરીરમાંથી જ ઉત્પન્ન થઈ છે. એટલે જ તો આ નદીમાં સ્નાન કરવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે. આ સંસારમાં ભારત જ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં નદીને માતા કહેવામાં આવે છે. ક્ષિપ્રાના જળમાં પણ માતાના પ્રેમની અનુભૂતિ થાય છે. તેના દર્શનથી જ સમજી શકાય છે કે તેને માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે. ક્ષિપ્રા નદીમાં જ ભગવાન રામે દેવી સીતા અને લક્ષ્મણજી સાથે મહારાજ દશરથનું પિંડદાન કર્યું હતું. આ જ પાવન ક્ષિપ્રા નદીના કિનારે વસેલી ઉજ્જૈન નગરીના દરેક મંદિર ભક્તોની આસ્થા અને વિશ્વાસથી જીવંત છે. મંદિરોની આ પાવન નગરીમાં એક પ્રસિદ્ધ મંદિર છે, હરસિદ્ધ માતાનું મંદિર. આ મંદિર ઉજ્જૈનના સૌથી શક્તિશાળી અને જાગૃત મંદિરોમાંનું એક ગણાય છે.